इंडक्टर में लागू पड़ेगा कैसी वोल्टेज, अपने इंडक्टर माइनस कोस ऑफ साइन ऑफ ओमेगा
माइनस कोस ओमेगा टी थाय अने अहीं साइन नो करे એટલે આઈ એમ ને વી એમ નો ગુણાકાર હવે કોસ ઇન્ટુ સાઈન હવે આ શું હતું આ સાઈન ઓમેગા ટી માઈનસ પાઈ બાય 2 ની જગ્યાએ આપણે શું લખી દીધું માઈનસ કોસ ઓમેગા ટી લખી દીધું હવે કોસ ઓમેગા ટી સાઈન ઓમેગા ટી હવે એને બે વડે ગુણી દઈએ તો સાઈન કોસ ઓમેગા ટી થઈ જાય એટલે આની રીતે આપણે sin 2 ઓમેગા t લખવું હોય તો આપણે બે વડે ગુણવું પડે બે વડે ભાગવું પડે તો આપણે sin 2 ઓમેગા t લખી શકીએ એટલે આપણે sin 2 ઓમેગા t લખ્યું એટલે માઈનસ i vm / 2 ઇન્ટુ sin 2 ઓમેગા t હવે આપણે સરેરાશ પાવર મેળવવો છે તત્કાલીન પાવર તો સરેરાશ પાવર મેળવવા માટે 1 નો અને ચક્કા ભાગ સરેરાશ લેવું પડે એક પૂર્ણ ચક્ર ઉપર સરેરાશ લીધું એટલે આઈએમ વીએમ બાય 2 એ તો કેવા છે અચળ છે એટલે સાઈન ઓફ 2 ઓમેગા ટી નું સરેરાશ લેવું પડે સાઈન ઓફ 2 ઓમેગા ટી નું સરેરાશ એક પૂર્ણ ચક્ર પર કેટલું મળે શૂન્ય મળે છે એટલે આની સાથે શૂન્ય ગુણાઈ જાય આની સાથે શૂન્ય ગુણાઈ જાય તો આપણે PL બરાબર કેટલું મળે 0 એટલે આપણે તત્કાલીન પાવર અને સરેરાશ તત્કાલીન પાવર નું સૂત્ર મળ્યું અને સરેરાશ પાવર આપણને 0 મળે છે હવે આપણે આ વોલ્ટેજ અને પ્રવાહના સમય વિરુદ્ધના ગ્રાફ દોરવા છે અને સમજવું છે આપણે ઇન્ડક્ટરને લાગુ પડેલ એસી વોલ્ટેજ માટે વોલ્ટેજ અને પ્રવાહના ઓમેગા ટી વિરુદ્ધના ગ્રાફ જોવા છે માટે આપણે વોલ્ટેજનો ઓમેગા ટી વિરુદ્ધનો ગ્રાફ V પ્રવાહ Vm sin ઓમેગા ટી મુજબ દોરેલો છે હવે આપણે એના આધારે અહીં V નો ફેઝર દોરેલો છે વોલ્ટેજનો ફેઝર કારણ કે V બરાબર 0.707 Vm એના આધારે આને π/2 જેટલો
આ પ્રવાહ વહે છે અને એની એમ્પ્લિટ્યુડ આની કરતા નાની લેવી પડે અને આ પ્રવાહ વહે છે અહીંયા આપણે માઈનસ કાયરો જેટલો લીધું છે આની જે કળા છે આની કળા કેટલી હતી ઓમેગા ટી અને આની કળા ओमेगा टी माइनस पाई बाय टू जितनी लिखी है अरे भाग्या
बराबर तुमने मिल से 220 मेगा 785 28 एम्पियर तुमने मिल माने आर बराबर 28 एम्पियर।